હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર, અને તમે જોઈ રહ્યા છો પી વિભાગના તત્વો. વિદ્યાર્થી મિત્રો, આપણે પી વિભાગના તત્વોની અંદર સમૂહ નંબર 15ની ખૂબ જ સરળતાથી માહિતી મેળવી લીધી. આજના લેક્ચરની અંદર સમૂહ નંબર 16 વિશે આગળ માહિતી મેળવતા આગળ વધીએ. હવે ગ્રુપ 16ની વાત કરીએ તો પહેલાં તો તેના તત્વોને જ યાદ કરવા જોઈએ. ચાલો તેના તત્વોને ફટાફટ દોહરાવી લઈએ. તેના તત્વો કયા કયા છે? તો શરૂઆત થશે ઓક્સિજનથી. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ એટલે કે SE, ત્યારબાદ તેલુરિયમ એટલે કે TE, ત્યારબાદ પોલોનિયમ, પોલોનિયમ એટલે કે PO, એન્ડ ધેન લાસ્ટ લિવર મોરિયમ એટલે કે LV. નામ સાથે યાદ કરીએ તો થોડાક નામને પણ ફટાફટ લખીએ અને તમને પણ સરળતાથી તેના નામ સાથે વસ્તુ યાદ હોવી જોઈએ. તો પહેલા નંબર પર આવે છે ઓક્સિજન, નંબર 1 સલ્ફર, ત્યારબાદ સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ એન્ડ લાસ્ટ લિવર મોરિયમ. જે લાસ્ટ તત્વ છે, છેલ્લો તત્વ જે પણ છે, તેની બહુ જ ઓછી માહિતી અવેલેબલ છે. બાકીનાની માહિતી સાપેક્ષમાં, પ્રમાણમાં આપણી પાસે અવેલેબલ છે. પરમાણુ ક્રમાંકની વાત કરતો હોઉં તો પરમાણુ ક્રમાંક ઉપરથી જો નીચે તરફ જઈએ તો કે આ રીતે બદલાય છે. ઓક્સિજન 8, સલ્ફર 16, સેલેનિયમ 34, ટેલુરિયમ 52, પોલોનિયમ 84, એન્ડ ધેન લાસ્ટ લિવર મોરિયમ 116, 116. તમારી પાસે તત્વોને ધ્યાન પર લેતા તમારી સાપેક્ષ કુલ 6 તત્વો અવેલેબલ થાય છે, પરંતુ આ 6 તત્વોમાંથી જે લાસ્ટ તત્વ આપી દીધું છે લિવર મોરિયમ, જેને આપણે તેના 116 પરથી પણ યાદ કરીને નામ બનાવી શકીએ છીએ, પરંતુ આમાં જે પણ ક્રિયાશીલ ભાગ તૈયાર થાય છે, જે પણ તત્વોનો સાપેક્ષ સ્વરૂપ તમને જોવા મળે છે ઉપરના 5, તેની માહિતી આપણે સંપૂર્ણ રીતે અહીંયા થોડીક ડીપલી મેળવી શકીએ છીએ અને મેળવીશું. પરંતુ જે આ ક્રિયાશીલ ભાગ છે એનો પહેલો સભ્ય એટલે કે ઓક્સિજન, અને ઓક્સિજનને યોગ્ય રીતે ચાલકોજન કહેવાતો હોવાને કારણે જે આ ક્રિયાશીલ ભાગ એટલે કે જે પણ સક્રિય સમૂહ તમારો તૈયાર થાય છે એટલે કે સમૂહ નંબર 16 ને હું યોગ્ય રીતે ચાલકોજન સમૂહ તરીકે પણ ઓળખી શકું છું. કયો સમૂહ લઈ લઉં છું? ચાલકોજન સમૂહ. એટલે શબ્દને યાદ રાખજો, જેમ તમે હેલોજન સમૂહ જાણો છો જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આવે છે, તો એવી જ રીતે તમને કોઈ પૂછવામાં આવે સવાલ તરીકે કે ચાલકોજન સમૂહની અંદર કયા કયા તત્વ છે, તો બીજું કંઈ નથી, એ સમૂહ નંબર 16 જ છે. પરંતુ આ નામ જે છે ને એની એક અલગ હિસ્ટ્રીઓ હોય છે. જેમ કે પિત્તળ માટે જે પણ ગ્રીક ભાષાના શબ્દોનું અલગ અલગ વિસ્થાપિત ભાગ છે, અથવા તેમ કહી શકાય કે જે સલ્ફર અને તેના સમવંશીઓના કોપર સાથેના જોડાણની જે પણ પ્રકૃતિ છે એની અનુલક્ષીને આ ચાલકોજન સમૂહ એક નામ આપવામાં આવ્યું છે. સો નોર્મલી શું થાય છે કે મોટાભાગના કોપરની અંદર જ્યારે ખનિજ તરીકે કોપર મળતું હોય તો તેની અંદર મોસ્ટ ઓફ ઓક્સિજન અને સલ્ફર અથવા તો તેના આ જે ભાગના તત્વો છે મોટાભાગે કોપર સાથે જોઈન થયેલા તમને જોવા મળેલા છે. દેટ મીન્સ કે કોપરની ખનિજમાં તેનો સમાવેશ સારો છે, અને કોપરની ખનિજને સારા એવો ધરાવતા હોવાને કારણે, અથવા એમ કહી શકાય કે તેની અંદર હોવાને કારણે, તેને એક ચોક્કસ પર્ટિક્યુલર નામ પણ આપવામાં આવ્યું છે, ચાલકોજન. ક્લિયર? ચાલો, તો આ જે ભાગ હતા સમૂહ નંબર 16ની આપણે માહિતી મેળવી કે જેમાં આપણે ફક્ત નામ અને તેની થોડીક સંજ્ઞા વિશે જોઈ, પરમાણુ ક્રમાંક વિશે જોયું. જો પ્રાપ્તિસ્થાન વિશે વાત કરવામાં આવે તો પ્રાપ્તિસ્થાનનું બધું તમને યાદ હોવું જોઈએ કે પૃથ્વીના બધા જ પોપડા પરથી મળતા તત્વોની અંદર આપણા આ તત્વોનું સમાવેશ શું છે, કઈ રીતે છે. તો યાદ રાખવાનું છે કે પોપડાના દળના લગભગ 46.6% ~46.6% જેટલો ભાગ કોણ છે? ઓક્સિજન છે. હવે સૂકી હવાના કદથી જો વિચારવા જાઓ એટલે કે વાયુના હવાના ભાગમાં જ્યારે વિચારવામાં જાઓ તો આ જે ભાગ હતો ને એ યોગ્ય દળનો, પૃથ્વીના પોપડાના દળની અનુલક્ષીને હતું, પરંતુ સૂકી હવાના કદને અનુલક્ષીને વાત કરવા જાઓ તો યાદ રાખજો તેનું પ્રમાણમાં અલગ છે,
20.94% થઈ જશે. એટલે અહીંયા પર્સન્ટેજ વાઇઝ જે પણ મૂલ્ય તમારી સાપેક્ષ રજૂ કર્યું એ પણ જરૂરી છે. જરૂરી નથી કે બધી માત્રા સમાન હોય, બધા તત્વોની માત્રા સમાન હોય. તો એવી રીતે જ્યારે તમે વિચારવા જાઓ સલ્ફરનું, તો સલ્ફરનું પ્રમાણ તો એકદમ અલગ અલગ છે. જેમ કે તેના પ્રચુરતા પ્રમાણને લક્ષીને સલ્ફરની જ્યારે વાત કરવા જાઓ તો 0.03 થી લઈને 0.1% જેટલું તેનું પ્રચુરતા પ્રમાણ છે. જો તેને અલગ અલગ સંયોજનો જે પણ છે એ સલ્ફેટ સ્વરૂપે પોસિબલ બને છે, જેમ કે જિપ્સન છે, તેવી અલગ અલગ બોક્સાઇટ છે, સલ્ફાઇડ સંયોજનો અલગ અલગ બહુ બધા મળે છે, જેમ કે ગેલિના છે, ઝિંક બ્લેડ છે, કોપર પાયરાઇટ્સ છે. ઓકે, બધાના સંયોજનો તમને કદાચ યાદ ન હોય તો હું એમ જ કહીશ કે તમે ફટાફટ યાદ રાખી લો. જેમ કે જિપ્સન Ca(SO4)2H2O, ઓકે, જેને જિપ્સમ કહીએ છીએ. તે રીતે ઇસમ સોલ્ટ જે છે તે MgSO4(7H2O)ના સંદર્ભમાં આવે છે. ત્યારબાદ બેરાઇટ, આ બેરાઇટ એટલે કે BaSO4, જેને બેરાઇટ કહીએ છીએ. ત્યારબાદ સલ્ફાઇડ સંયોજનો અલગ અલગ, જેમ કે આપણી પાસે છે ગેલિના. ગેલિના જે શબ્દ છે ને તેના માટે PbS યુઝ કરીએ છીએ. ત્યારબાદ ઝિંક બ્લેડ, ઝિંક બ્લેન્ડ, ઝિંક બ્લેન્ડ જે છે ને તેના માટે આપણે ZnS યુઝ કરીએ છીએ. ઓકે, એન્ડ ધેન કોપર પાયરાઇટ્સ, યસ, કોપર પાયરાઇટ્સ જે આપણે યોગ્ય ચેપ્ટર નંબર 6માં પણ આપણે આવી ગયું છે, કોપર પાયરાઇટ્સ. ઓકે, તો કોપર પાયરાઇટ્સમાં CuFe અને ત્યારબાદ સલ્ફાઇડનું સ્વરૂપ એટલે કે S2, જેને કહેવાય છે કોપર પાયરાઇટ. તો આવા બહુ બધા સંયોજનો તેના સલ્ફાઇડ ફોર્મની અંદર, તેના અલગ અલગ સલ્ફેટ ફોર્મની અંદર તમને જોવા મળે છે. તો એ રીતે તમને પૃથ્વી પરના રહેલા અલગ અલગ ઘટકોના સ્વરૂપમાં તમને મળી આવે છે સલ્ફર. સલ્ફરની જે પણ અલ્પ માત્ર હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે પણ જ્વાળામુખીની અંદર તમને જોવા મળે છે. ત્યારબાદ કાર્બનિક પદાર્થો જેવા કે ઈંડા છે, પ્રોટીન, લસણ છે, ડુંગળી છે, રાય, વાળ અને ઊન, બધા જ તત્વોની અંદર સલ્ફર રહેલો છે. ફરી એકવાર, ઈંડા, પ્રોટીન, ડુંગળી, ઊન છે, વાળ, રાય, લસણ, આ બધા જ પદાર્થોની અંદર ઓકે શું રહેલું છે? સલ્ફર. એટલે કે તેની સ્ટ્રક્ચર રચના જે પણ હોય તેમાં એક સલ્ફરનું બંધારણ રહેલું હોય છે. ક્લિયર? સાથે સાથે સલ્ફાઇડ ખનિજો સેલ્યુનિયમ અને ટેલ્યુરિયમ પણ ધાતુ સેલેનાઇડ સંયોજનો અને ધાતુ ટેલેરાઇડ સંયોજનો તરીકે મળી આવે છે. મતલબ મારો એવો જ છે કે સલ્ફર જે છે સેલ્યુનિયમ, એ જ સલ્ફર ટેલ્યુરિયમ સાથે સંયોજન બનાવીને કુદરતમાંથી મળી આવે છે. કુદરતમાં તો થોરિયમ અને યુરેનિયમ ખનિજોની ક્ષિતિજ નિપજ તરીકે પણ પોલોનિયમ મળી આવવાની પ્રકૃતિ છે. પોલોનિયમ કઈ રીતે મળી આવે છે? ક્ષિતિજ નિપજ તરીકે. કોની? તો કે થોરિયમ અને યુરેનિયમની. ક્લિયર? અને લાસ્ટમાં લવર મોરિયમની વાત કરીએ તો લિવર મોરિયમની વાત કરવા જાય તો સ્વાભાવિક છે, મેં વાત ઓલરેડી કરી, તેમ 116 જેની ઇલેક્ટ્રોન રચના છે, પરમાણુ ક્રમાંક, સોરી, તો ઇલેક્ટ્રોન રચનાની વાત કરી જ દઉં. ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરવા જાઓ તો લાસ્ટ આવશે RN અને ત્યારબાદ આવશે 5F14 6D10 7H2 એન્ડ 7P4. ક્લિયર? તો આ ઇલેક્ટ્રોન રચના છે. જો આ છે ને એક સામાન્ય વસ્તુ છે કે ખૂબ જ ઓછા સમય માટે આપણા માટે અવેલેબલ બને છે. મતલબ મારો એવો જ છે કે ખૂબ જ ટૂંકું અર્ધાયુષ્ય સમય છે તેનું, અને ખૂબ જ નીચું અર્ધાયુષ્ય સમય હોય તો સ્વાભાવિક છે કે સેકન્ડોની અંદર તેનું આયુષ્ય તમને જોવા મળશે, કે જેને કારણે બધા જ ગુણધર્મ લિવર મોરિયમના આપણે ફાઇન્ડ કરી શક્યા નથી. ક્લિયર? એટલા માટે આપણે એને લિમિટેડ માત્રા અથવા લિમિટેડ વેલ્યુ સાથે ઓળખીએ છીએ, તેના આજાજા ગુણધર્મ આપણી પાસે નથી એટલા માટે. પરંતુ એટલી વસ્તુ યાદ રાખજો કે તમારી પાસે લિવર મોરિયમ સિવાયના બાકીના જે પણ સમૂહ 16ના તત્વો છે તેને પરમાણુ અથવા તો ભૌતિક ગુણધર્મને ધ્યાનમાં લઈને, ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં લઈને અથવા તો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને ધ્યાનમાં લઈને તમારે બધી જ રીતે સમજવાના છે આ જ ચેપ્ટરની અંદર. ચાલો
તમારી સાપેક્ષ હું અત્યારે આ કોષ્ટક રજૂ કરી રહ્યો છું, એ કોષ્ટક કે જેની અંદર આપણે ખાસ કરીને વાત કરી છે કે જે સમૂહ નંબર 16ના તત્વની છે. પરંતુ તે પહેલાં એક નાની એવી રજૂઆત કે તમને બધા જાણો છો કે જો સમૂહ નંબર 16 છે તો તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછે. શું પૂછે? ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો NS2NP. હવે સ્વાભાવિક છે કે તમારી પાસે સમૂહ નંબર 16 છે, સમૂહ નંબર 16 હોય તો બધાની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 4 ઇલેક્ટ્રોન હોય. એટલે સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય કે તમને સમજ પડી જવી જોઈએ. ક્લિયર? ડન. તો તમારી પાસે આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના તૈયાર થઈ. આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે, ફરી એકવાર વૈકલ્પિક ભાગોમાં તમને નાના નાના સવાલોની અંદર તમને પૂછાતી એવી વસ્તુમાં આનો સમાવેશ થાય છે. ક્લિયર? ડન. આઈ વિશ કે તમને આ વસ્તુ યાદ રહી જશે. ચાલો, તમારી સાપેક્ષ હું કોષ્ટક રજૂ કરું છું. એ કોષ્ટક જે તમને બધાને સમજ પડતી હોવી જોઈએ અને તમને યોગ્ય રીતે જોયેલું હોવું જોઈએ. ચાલો, તમારી સ્ક્રીન પર દેખાતું આ કોષ્ટક જે NCERT ટેક્સ્ટબુકનો જ યુઝ કરેલો ભાગ છે. NCERT ટેક્સ્ટબુકનો જ આ કોષ્ટક છે કે જે સમૂહ નંબર 16ના બધા જ તત્વના ભૌતિક ગુણધર્મો રજૂ કરે છે. ઇલેક્ટ્રોન રચનાથી સ્ટાર્ટ કરીએ અથવા તો પરમાણુ દળથી સ્ટાર્ટ કરીએ તો પરમાણુ દળ તમે સ્વાભાવિક છે ક્રમશઃ વધતું તમને જોવા મળશે. તેનું એક મૂલ્ય તેમાં રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનના સાપેક્ષ આપણે પરમાણુ ક્રમાંક હોય કે દળાંક હોય નક્કી કરતા હોઈએ છીએ. પરંતુ ઇલેક્ટ્રોન રચનાની વાત કરવા જાય તો NS2NP4 ભૂલવાનું નથી. એટલે બધાની અંદર તમને એ વસ્તુ જોવા મળશે. ક્લિયર? બાકીનો જે પણ કોન્સેપ્ટ મુજબનો ભાગ છે એ બદલાતો હશે અને થોડો થોડો જે પણ ભાગ બદલાય છે એ તમને બધાને યાદ હશે કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેડોન અને લાસ્ટમાં આવશે રેડોન લિવર મોરિયમની અંદર. સહસંયોજક ત્રીજાની વાત કરવા જાઓ અને અહીંની ત્રીજાની વાત કરવા જાઓ તો ક્રમશઃ તેનું મૂલ્ય વધતું તમને જોવા મળશે. પરંતુ એક વસ્તુ ખાસ જોઈ લેવાની છે કે એમાં અનિયમિતતા તો નથી ને? યસ, આમાં તો અનિયમિતતા કોઈ નથી. એટલે કે સહસંયોજક ત્રીજા હોય કે અહીંની ત્રીજા હોય કોઈ પ્રકારની અનિયમિતતા નથી. પરંતુ ધ નેક્સ્ટ વન ઇઝ અ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર જો તમે વાત કરવા જાઓ તો ઓક્સિજનની જે પણ ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી છે તો એમ કહી શકાય કે ઓક્સિજનનો જે પણ સ્વભાવ છે તેને કારણે ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સલ્ફર કરતાં ઓછું ઋણ છે. એટલે પહેલાં તો આ જ વસ્તુ તમે જોઈ શકો છો, બંનેના ઋણ મૂલ્ય છે પરંતુ આનું મૂલ્ય કેવું છે? ઓછું ઋણ છે. ઓકે, એ ઓક્સિજનના સ્વભાવને કારણે છે. જો કે સલ્ફરની પોલોનિયમ તમે જાઓ, સલ્ફરથી પોલોનિયમ તરફ જાઓ એટલે ક્રમશઃ મૂલ્યમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. પરંતુ આમાં એક અનિયમિતતા તમને જોવા મળે છે, એ વસ્તુ તમે જોઈ શકો છો. ક્લિયર? તો આ વસ્તુ ફક્ત અને ફક્ત ઓક્સિજનના સ્વભાવ પર આધાર રાખે છે કે મેં તમને ઓલરેડી કહી દીધું છે કે સમૂહ નંબર કોઈ પણ હોય, પી વિભાગની અંદર પહેલો તત્વ હંમેશા અલગ પડતો આવે છે. અલગ પડવા પાછળનું કારણ શું છે? તો કે તેને ડી કક્ષક સુધી પહોંચવાની એક્ટિવિટી મળતી નથી. મતલબ તેને ડી કક્ષક અથવા તો બાહ્ય કક્ષાની પી કક્ષકોનો સંપર્ક થતો નથી કે જેને કારણે તે પાયબંધ સુધીની વર્તણૂક હોય તો પણ પી પાય પ્રકારના બંધ બનાવી શકતા હોય, પરંતુ ડી પાય પ્રકારના અથવા તો ડી પાય પ્રકારના બંધ બનાવી શકતા નથી. મતલબ ડી કક્ષકનો અભાવ છે, ઇનડાયરેક્ટલી એમ કહી શકાય. ઓકે, એન્ડ ધેન નેક્સ્ટ આયનીકરણ એન્થાલ્પી. હવે જો આયનીકરણ એન્થાલ્પીની વાત કરવા જાઓ તો સમૂહમાં ઉપરની તરફ જતા, શબ્દ સાંભળજો, ઉપરની તરફ જતા અથવા તો ચાલો નીચેની તરફ જાઓ, કન્ટિન્યુ થશે ને આવી રીતે, એટલે નીચે તરફ જાઓ, ચાલો નીચેની તરફ જતા હો તો સ્વાભાવિક છે મૂલ્ય ઘટતું જવાનું છે. સિસ્ટમ મુજબ તમને દેખાય છે કે આયનીકરણ મૂલ્ય ઘટે છે. હવે તેનું કારણ શું છે? તો કે કદમાં થતો વધારો. સિમ્પલ લોજિક છે, બધાને ખબર છે, કદ વધે તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથેનું જે પણ આકર્ષણ છે, અપાકર્ષણ છે, એ મૂલ્ય ઓછું થતું જાય. એ મૂલ્ય ઓછું થતું જાય તો જેમ કદ મોટું 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 થાય તેમ તેમ આયનીકરણ ઊર્જાનું મૂલ્ય પણ નાનું 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 થાય. દેટ્સ ઇટ. ઓકે, પરંતુ જો આની સરખામણી તમે સમૂહ નંબર 15ના તત્વો સાથે કરવા જાઓ તો યાદ રાખવાનું છે કે સમૂહ નંબર 15ના અનુવર્તી આવર્તમાં તત્વોની સરખામણીમાં ઓછું તમને જોવા મળશે. કેવું જોવા મળે છે? મૂલ્ય
ઓછું મૂલ્ય. આમ થવા પાછળનું શું કારણ છે ખબર તમને? કે આ મૂલ્ય સમૂહ નંબર 15ની સાપેક્ષમાં ઓછા છે. શું કામ એવું છે? કારણ કે સમૂહ નંબર 15ના તત્વો અર્ધકોણ ભરાયેલા છે. આ વસ્તુ તમને બધાને સમજ હોવી જોઈએ. જ્યારે સમૂહ નંબર 15ની વાત કરો છો તો પી વિભાગ જે બાયતમ કક્ષાના છે એમાં NP3 પ્રકારની પ્રકૃતિ છે, અને જ્યારે અહીંયા NP4 પ્રકારની પ્રકૃતિ છે. હવે જ્યારે કોઈ કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય અથવા તો પૂર્ણ ભરાયેલી હોય તો તે જગ્યા પર તેની સ્ટેબિલિટી વધી જતી હોય છે. તો અહીંયા પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા પાછળ જે ઉર્જા મારે આપવી પડે છે એ ઉર્જા મારી મેક્સિમમ થઈ જશે. પરંતુ જો આ ઉર્જાની વાત કરવા જાઓ તો સ્વાભાવિક છે અહીંયાથી ઇલેક્ટ્રોન રિલીઝ થવાનો છે. આ રિલીઝ તો સ્વાભાવિક છે કે સ્ટેબિલિટી તરફ થઈ જવાનો છે. જો એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો અર્ધપૂર્ણની પ્રકૃતિ છે, એટલે આ મિનિમમ ઉર્જાએથી જ તે રિલીઝ થઈ જશે. ઓકે, તો આ પ્રકૃતિ જે છે તેને જ કારણે આપણે કહી શકીએ છીએ કે સમૂહ નંબર એટલે કે ગ્રુપ નંબર 15 અને ગ્રુપ નંબર 16ની જ્યારે ખાસ કરીને આયનીકરણ એન્થાલ્પીની વાત કરતા હો તો હંમેશા મૂલ્ય ગ્રુપ નંબર 15ના જ વધુ તમને જોવા મળી શકે છે. એના સિવાય બીજું પોસિબલ નથી. ક્લિયર? ડન. ચાલો ફરી એકવાર ચોપડીમાં પાછા ફરીએ. ચોપડીમાં પાછા ફરીએ એટલે ફરી એકવાર જે કન્ટિન્યુ કરવાના છે તે કન્ટિન્યુ કરતા એમ કહી શકાય કે તમારી સાપેક્ષ વિદ્યુતઋણતાનો કોન્સેપ્ટ હોય તો વિદ્યુતઋણતાનો કોન્સેપ્ટ ઉપરથી નીચે તરફ જાઓ તે મુજબ સ્વાભાવિક છે કે વિદ્યુતઋણતા ઘટવાની છે. કેમ કે ફ્લોરિનથી દૂર જાઓ એટલે વિદ્યુતઋણતા ઘટે ઘટે અને ઘટે જ. એન્ડ ધેન સલ્ફર, સેલ્યુનિયમ, ટેલ્યુનિયમ, પોલોનિયમ ક્રમશઃ જેમ આગળ તરફ જાઓ તેમ મુજબ પણ તેની ઘનતામાં વધારો થાય છે. ગલનબિંદુ હોય તેમાં પણ વધારો થાય છે. પોલોનિયમમાં જો શું થાય છે, અહીંયા ખૂબ જ નાનું મૂલ્ય છે. એ વસ્તુ પણ નોટ ડાઉન કરી લેવાની, ખાસ જોઈ લેવાની, અવલોકન કરી લેવાના. ફક્ત એમાં જ નહીં, નીચેના મૂલ્યમાં પણ તમને એ જ વસ્તુ જોવા મળી શકે છે, મળે જ છે ઇનડાયરેક્ટલી. એન્ડ ધેન નેક્સ્ટ અને લાસ્ટ વન ઇઝ ઓક્સિડેશન નંબર. જો તમે ઓક્સિડેશન નંબર પર વિચારતા હોવ અથવા તો ઓક્સિડેશન નંબરની વાત કરતા હોવ તો એ વસ્તુ યાદ રાખજો કે ઓક્સિડેશન નંબર પણ વેરિએશનમાં તમને જોવા મળે છે, પરંતુ બધામાં એક સિમ્પલ કોમન દેખાતું હોય એ 2 અને 4 છે. હા, ઓક્સિજનની અંદર ફક્ત 2 જ કોમન છે, બાકીની બધાની અંદર 2 અને 4 કોમન છે. જે વચ્ચેના 3 છે તેની અંદર તો -2 અને 2, 4, 6 કોમન છે. ઓક્સિજનની વાત કરવા જાઓ તો -2, -1, 1 અને 2. જ્યારે પોલોનિયમની વાત કરવા જાઓ તો 2 અને 4, ફક્ત અને ફક્ત 2 અને 4. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજે બધી બાબતો આપણે જોઈ રહ્યા છીએ તે ફક્ત અને ફક્ત સમૂહ નંબર 15માં પોસિબલ બને છે, એટલે કે સમૂહ નંબર 15ની છે. હવે અમુક ભૌતિક ગુણધર્મની જ્યારે વાત કરવા જાઓ આગળ વધીને તો સમૂહ નંબર 16ના કેટલાક તત્વો એવા પણ છે જે આપણે કોષ્ટકમાં હમણાં જ બધી માહિતી જોઈ, તે મુજબ ઓક્સિજન, સલ્ફર જે છે એ કેવા તત્વો છે તમને યાદ હોવું જોઈએ. આ બધી વસ્તુ જે ઓક્સિજન અને સલ્ફર છે, ઓક્સિજન અને સલ્ફર એ કેવા છે? યસ, અધાતુ તત્વ. જે સેલ્યુનિયમ અને ટેલ્યુરિયમ છે તો એ કેવા છે? અર્ધ ધાતુમય તત્વો. એન્ડ ધેન લાસ્ટ પોલોનિયમ અથવા તો લિવરમોરિયમની વાત કરવા જતા હોય તો એ ધાતુમય તત્વોની અંદર તેની ચર્ચા થતી હોય છે. યાદ રાખજો કે પોલોનિયમ જે છે તે રેડિયો સક્રિય છે. કેવો છે? આ રેડિયો સક્રિય છે, એટલે તેનું પણ આયુષ્ય જે છે તે ખૂબ જ ટૂંકું છે. અને પોલોનિયમનું જો અર્ધ આયુષ્યની વાત કરવા જાઓ, હાફ લાઈફ, અર્ધ આયુષ્ય, તો તેનું અર્ધ આયુષ્ય જે છે એ 13.8 દિવસનું હોય છે. કેટલા દિવસનું હોય છે? 13.8 દિવસનું હોય છે. એટલે ભૂલ્યા વગર આ બધી વસ્તુ થોડી થોડી કક્ષા પર યાદ રાખવાની છે, ભૂલ્યા વગર. અને સાથે સાથે એમ પણ યાદ રાખજો કે આ બધા તત્વોને પોતાના અપર રૂપો હોય છે, જેમ સલ્ફરને હતા તેમ બધાને પોતાના અપર રૂપો છે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ જવું ને તેમ પરમાણુ ત્રિજ્યા વધતી જાય, ગલનબિંદુ ઉત્ગલનબિંદુની આપણે પ્રકૃતિ જોઈ તે મુજબ વધે જાય છે. તો એ બધી વસ્તુ તમે યોગ્યતાથી યાદ રાખશો તો અને તો તમને વૈકલ્પિક ભાગોની અંદર તમને સરળતા રહેશે અને તમને એ વસ્તુ સરળતાથી આવડશે. પણ પ્રકૃતિ વાઇઝ જ્યારે વિચારવા જાઓ તો સલ્ફર હોય તો તેને આપણે S8 લખીએ છીએ, એવી રીતે ઓક્સિજન હોય તો O2 લખીએ છીએ. મતલબ શું છે? ઓક્સિજન હોય તો તે દ્વિપરમાણુ
પરમાણ્વીય અણુ તરીકે અને સલ્ફર હોય તો બહુ પરમાણ્વીય અણુ તરીકેની પ્રકૃતિ તેની આપણે બધા જ ઓળખીએ છીએ, જાણીએ છીએ. ક્લિયર? તો આ બધી જ માહિતી આજના લેક્ચરમાં જેટલી પણ વસ્તુ જોઈ તે બધી જ માહિતી પરથી એટલી વસ્તુ કોમન કહી શકાય કે તમારી પાસે જે પણ સમૂહ નંબર 16ના તત્વો છે તેના ભૌતિક ગુણધર્મને ધ્યાનમાં લેતા એટલી માહિતી તમારી સાપેક્ષ રજૂ કરી શકું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે નેક્સ્ટ લેક્ચરની અંદર હું લઈને આવી રહ્યો છું રાસાયણિક ગુણધર્મ. રાસાયણિક ગુણધર્મોની જ્યારે પણ વાત આપણે કરીએ છીએ અથવા તો કરતા હોઈએ છીએ ત્યારે તમારે ખૂબ જ કાળજીપૂર્વક બધી વસ્તુ સમજવી પડતી હોય છે, તેના પરથી તમે બહુ બધા વિકલ્પ સોલ્વ કરો છો. એટલા માટે તો નેક્સ્ટ લેક્ચર તમારા માટે ખૂબ જ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર રહેશે. તો ત્યાં સુધી મને આપો રજા અને તમે ફટાફટ જે પણ લેક્ચરમાં જોયું છે તે રીડિંગ કરો એનસીઆરટી ટેક્સ્ટ બુક મુજબ. થેન્ક યુ સો મચ.